મારું નામ પટેલ સતીશ બાબુભાઈ છે અને અમારી સ્કૂલ છે શ્રી ગાડા બે પ્રાથમિક શાળા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. તો ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી અમારે અહીંયા એક રવિરાજભાઈ અને હિતેશભાઈ બે આવેલ છે, જે વિદ્યાર્થીઓને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવશે કે આગ લાગે ત્યારે એને કેવી રીતના ઓલવવાનું છે. તે અહીંયા એક ડેમોન્સ્ટ્રેશન કરીને જ બતાવે છે. તો તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ છે ને તે હમણાં સમજાવશે. હવે બોલો સાહેબ તમે. બાળકો, આગોના પ્રકાર આગના ઘણા બધા હોય છે. આગ લાગે છે ઇલેક્ટ્રિકના કારણે પણ લાગી શકે, બરોબર છે. કોઈ તમારી સ્કૂલમાં કોઈ લાકડાના કારણે પણ પડ્યું હોય એવી બેજાન વસ્તુ, કોઈ બાળક તમારી સ્કૂલ અંદર માચીસથી ક્યાંય પણ જાણી જોઈને કોઈ આગ લગાવવાની નથી, બરોબર છે. આ તો કોઈ કારણોસર લાગી હોય તો તમારે શિક્ષકો હાજર હોય તો પહેલા શિક્ષકોને જાણ કરવાની, અથવા તો શિક્ષકો હાજર ના હોય તો તમારી રીતે કેવી રીતે આ બોટલથી તમારે આગ ઓલવવી અને તમારો જીવની અને તમારા સાથી મિત્રોની જીવ કેવી રીતે બચાવવાનો એ આજે તમે શીખશો. સૌથી પ્રથમ આ બોટલ જ્યાં આગ હોય એની સામે લઈ જવાની અને થોડુંક દૂર રહેવાનું, બરોબર છે. અને આ પિન લાગેલી હોય છે, આગ ચાલુ કરો. હવે છોકરા આ બાજુ આવતો, એક બધા એક બાજુ સાઈડ આવતો, બાળકો બધા આ બાજુ, આ બાજુ બધા છોકરા એક સાઈડ આવી જાય, આ બાજુ. આગની વિરુદ્ધ દિશામાં ઉભું રહેવાનું, બરોબર છે. જ્યાં આગ લાગે જેથી કરીને તમારી સામે ના લાગે, અને બને ત્યાં ઘડી બાળકો નીકળાતું હોય ને સ્કૂલની બહાર ત્યારે પહેલાં નીકળી જવાનું, અને કોઈ પણ એક વ્યક્તિ હોય એક સિલિન્ડર લઈ બધા એની પાછળ નહીં રહેવાનું, બરોબર. જેટલા નીકળે એટલું બહાર નીકળી જાય. સૌથી પહેલાં પાઇપ પકડો, પાઇપ પકડીને પહેલાં આની પિન કાઢવાની છે, બરોબર છે. આમ માથે પકડવાનું, પિન કાઢવાની, બરોબર છે. પછી જુઓ બાળકો, પિન કાઢી નાખ્યું ને પછી બે આ લોક કહેવાય, આનાથી પ્રેશર આવે છે, બરોબર છે. આને એક સાથે દબાવવાનું છે, પાઇપ જો વજન આમ પકડી રાખો હાથેથી, હાથેથી દબાવો, આટલું બસ ઓલવે.